એટલે ભગવાનને પૂછ્યું કોને દેવદુંદુભી, કેવળ જ્ઞાન થયું લાગે છે. હા કેવળ જ્ઞાન, કોને કેવળ જ્ઞાન? પ્રસન્ન ચંદ્ર. ભગવાન કંઈક સમજાય એવી બોલો ને. હમણાં તમે કહો સાતમી નરકમાં, હમણાં કહો છો કે કેવળ જ્ઞાન થયું એટલે મોક્ષમાં, કોઈ સમજમાં નહીં આવતા. અને ભગવાને કીધું શ્રેણી સાંભળ, આ બધા મનના ખેલ છે, મનના ખેલ છે. એક વાત બરાબર સમજી રાખો, નબળા વિચારો જે મનમાં ચાલે, જે મનમાં નબળા વિચારો ચાલે, એ મન રમે છે એમ ના કહેવાય, રખડે છે એમ કહેવાય. અને સારા વિચારો જે મનમાં ચાલે, એ મન રખડે છે એમ ના કહેવાય, શું કહેવાય? રમે છે. શત્રુંજય તપ ચાલુ નહોતો થયો, પૂછો બહેનોને, પાસ લીધો ત્યારથી મન શેમાં રમતું હતું? તપમાં રમતું હતું ને. બસ ક્યારે દિવસ આવે, ક્યારે અમે અઠમનું પચખાણ લઈએ, જે દિવસે અમારા ચોમાસાની જય બોલાણી, અમારા યુવાનોનું મન રમતું હતું. આને રમતું કહેવાય. શુભમાં મન જાય એને રમતું કહેવાય, અશુભમાં મન જાય એને શું કહેવાય? રખડતું કહેવાય. હવે તમને પૂછું, રમે છે કે રખડે છે અત્યારે? અત્યારે શું છે? ચારમાં પાંચ કમ સુધી રમે છે, ચાર ને પાંચે રખડવા માંડશે જો તમે નહીં છોડો તો. ચોવીસ માંથી કેટલા કલાક રમે છે અને કેટલા કલાક રખડે છે બોલો. જ્યારે જ્યારે તમને ખબર નથી, તમે એમ નહીં સમજતા કે વ્યાખ્યાનમાં બેઠા એટલે તમારું મન રમે જ છે. ઘણાનું રખડતું હોય છે, ઘણાનું. હું વ્યાખ્યાનમાં કઈક બોલતો નહીં, ઈ કઈક સાંભળતો હોય. ઘરમાં સસરા છે ને સામાયિક કરતા હતા, અને બહાર વહુ ઊભી હતી ને, અચાનક કોઈક આવ્યું કે શેઠ છે, શેઠનું કામ છે. શેઠ? શેઠ નથી તો શેઠ ક્યાં છે? ચમારવાડે ગયા છે. ચમારવાડો એટલે સમજો ને, જ્યાં પશુઓના ચામડા ઉતારીને રાખવામાં આવે. શેઠ અંદર બેઠા હતા. શેઠનો પિત્તો ગયો, ચાલુ સમયમાં વહુને બોલે, એ અહીંયા આવ. કેમ, શું છે? હું તો અહીંયા બેઠો છું. તું ઓલીને ઓલાને એમ કે છે કે શેઠ ચમારવાડે ગયા છે, આ સારું લાગે? આવું બોલાય? અમારી ઇજ્જત શું રે? પપ્પા ખોટું નહીં લગાડતા, સાચું બોલો. જ્યારથી વરસાદ વધુ પડતો પડ્યો એના કારણે ઢોર તણાયા, ઢોર તણાયા એટલે બધા ઢોર ક્યાં ગયા છે? હા, એટલે તમારા મનમાં શેના વિચારો ચાલતા હતા કે હવે આ ચામડાના ભાવ વધી જવાના છે? સાચું બોલો, તમારું મન ક્યાં હતું? તમે ભલે અહીંયા, તમારું મન ક્યાં હતું? શેઠે કાન પકડ્યા, વહુને હાથ જોડ્યા, ગજબની બાઈ છે તું, શરીરથી તમે ભલે અહીંયા છો પણ મનથી ક્યાં છો? માટે કેવું પડે છે, રમો છો કે રખડો છો? ફિઝિકલ પ્રેઝન્ટ, ઘણીવાર ફિઝિકલ પ્રેઝન્ટ હોય બટ મેન્ટલી એબસેન્ટ, મેન્ટલી એબસેન્ટ. અને ઘણા એવા પણ હશે, એને આવવું હશે પણ ઘરમાં કોકે ના પાડી હશે. ઓલાને ચા જોઈતી હોય ને 3:30 ની, અને ઓલી કહે કે હું તો વ્યાખ્યાનમાં જાઉં, હવે છાની માની રે, પછી અમારું કોણ કરશે? અહીંયા ચાની સાથે નાસ્તો કોણ બનાવશે? પૌવા ગરમા ગરમ કોણ આપશે? બે જા. આવી બાઈ બિચારી બેઠી ત્યાં હશે પણ એનું મન ક્યાં હશે? અહીંયા. એ ફિઝિકલી અહીંયા એબસન્ટ બટ મેન્ટલી, મેન્ટલી. મનીષભાઈ 5 રૂપિયા ત્યાં પહોંચાડજો એના ઘરમાં. ઈ પ્રેઝન્ટ કહેવાય મેન્ટલી.